ડિજિકો ધ લર્નિંગ એપમાં હું કેજે પટેલ તમારું એકવાર ફરીવાર સ્વાગત કરું છું. આજે જે વિડીયો તમારી સામે લઈને આવ્યો છું એ મોસ્ટ ડિમાન્ડિંગ વિડીયો છે. એટલે આ વિડીયોની અંદર શું આવશે જેથી તમે એન્ડ સુધી આ વિડીયોને બરાબર પ્રોપરલી જોઈ શકો અને મેક્સિમમ લોકોને શેર કરી શકો એ માટે આજે આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું કે 2020માં એટલે કે 2020માં સૌથી ચહિતા ધોરણ 10 પછીના ડિપ્લોમાના જે ટોપ 10 કોર્સિસ છે એના વિશે હું આજે વાત કરવાનો છું. દોસ્તો આ 10-10 કોર્સને બરાબર પ્રોપરલી સમજવા માટે આપ સૌ આ વિડીયોને એન્ડ સુધી જોજો એવી એક રિક્વેસ્ટ હું કરું છું. અને એ સાથે સાથે આવો શરૂઆત કરીએ તો આ યાદીમાં જે 1-10 ની જે યાદી છે એની અંદર 10મા નંબરથી શરૂઆત કરીશું. તો 10મા નંબર ઉપર આ વખતે છે આર્કિટેક્ટનો કોર્સ, ડિપ્લોમા ઇન આર્કિટેક્ટ. દોસ્તો 3 વર્ષનો કોર્સ આવે છે. ધોરણ 10 પછી તમે આ કામ કરી શકો છો. આની અંદર શું હોય તો તમે સાઈડમાં જોઈ શકો છો એ પ્રમાણે કે જેટલી પણ બિલ્ડિંગ્સ છે તો એ બિલ્ડિંગના ડ્રોઈંગ, એની સાથે સાથે એ બિલ્ડિંગ કેવી લાગશે એનું પ્રોપર વિઝ્યુઅલાઇઝેશન, એનું મોડલ મેકિંગ, આ બધું જ કાર્ય એક સિવિલ એન્જિનિયર પહેલા એક આર્કિટેક્ટ કરતો હોય છે. દોસ્તો આર્કિટેક્ટ ટૂંકમાં વાત કરું તો હી ઓર શી ઇઝ અ બ્યુટિશિયન. જેમ ચહેરાને સુંદર બનાવવા માટે કોઈ મેકઅપ મેન હોય એ રીતે કોઈ જગ્યાને સુંદર બનાવવા માટે જે આ કોર્સ છે એને કહેવાય છે ડિપ્લોમા ઇન આર્કિટેક્ટ. દોસ્તો આ બહુ જ સરસ કોર્સ છે. આની અંદર તમારે જો અભ્યાસ કરવો હોય તો તમારી અંદર આ એક ક્વોલિટી હોવી જોઈએ કે તમે પોતે સોફ્ટવેર લવર હોવા જોઈએ, કમ્પ્યુટરની સાથે તમને સારામાં સારો પ્રેમ હોવો જોઈએ, તો અને તો જ આવી ઉત્તમ ક્વોલિટી હોય તો જ તમે આ કોર્સમાં સિલેક્ટ કરજો, આ કોર્સને કેરિયર તરીકે પસંદ કરજો. હું આ દરેક આ વિડીયોની અંદર દરેક કોર્સ સાથે તમારામાં એવી કઈ ક્વોલિટી હોવી જોઈએ જેથી તમે આ કોર્સની અંદર વધારે સારું પરફોર્મન્સ કરી શકો અને ભવિષ્યમાં સારું આઉટપુટ મેળવી શકો એની પણ હું વિડીયોમાં વાત કરવાનો છું. એનાથી આગળ છે ડિપ્લોમા ઇન ફેશન ટેકનોલોજી. આ અમારો 9મા નંબર ઉપર અમે આ કોર્સને મૂકીએ છીએ. આ કોર્સ કેવો કોર્સ છે સર? અમે કદી સાંભળ્યો નથી એટલે તો ડિજિકો તમારી માટે સર્ચ કરીને લાવ્યો. આટલી મહેનત કરવા પાછળનો એક જ હેતુ છે કે તમે બરાબર વિચારી શકો. દોસ્તો ફેશન ટેકનોલોજી એટલે શું? તો કે તમે જે કપડાં પહેર્યા છે એની સાથે સાથે, કારણ કે સીધી વાત છે કે માણસ જેટલો ચરિત્રથી શોભે એ તો બીજાથી કશાથી શોભતો નથી, પણ શરૂઆતની જે ફર્સ્ટ ઇમ્પ્રેશન કહેવાય એ આપણા કપડાંથી પડતી હોય છે. તો દોસ્તો આજે બોલિવૂડ હોલિવૂડની અંદર જે તમે મૂવીઝ ને બધું જોવો છો એની અંદર જે સ્ટાઇલના કપડાં હોય છે એના પછી ધારો કે સલમાને કોઈ દિવસ આજે સારું જેકેટ કે એવું કંઈ પહેરી લીધું તો લોકોમાં એ ટ્રેન્ડ થઈ જાય, ફેશન થઈ જાય. તો એ લોકોને સારા બતાવવા માટે જે કપડાં ઉપર કારીગરી છે, કપડાં ઉપર જે મહેનત છે, કપડાં ઉપર જે કામકાજ છે, ટૂંકમાં ઓલ કાઇન્ડ ઓફ ફેબ્રિક જે કહી શકાય, તો એ છે ફેશન ટેકનોલોજીની અંદર. તો એની અંદર તમે 3 વર્ષનો આ કોર્સ કરી શકો છો. જો તમે તમારો એટીટ્યુડ પહેલેથી આવો હોય, તમને આ રીતના શોખ અને આ રીતે તમને કહેવાય કે વધારે તમને આનંદ આવતો હોય કપડાને એ બધામાં તમને વધારે શોખ હોય તો તમે તમારા આ શોખને તમારું પ્રોફેશન બનાવી શકો છો. તમારી આ ઉત્તમ ક્વોલિટીને વધારે સારી રીતે તમે આને કહેવાય કે ડેવલપ કરી શકો છો ભણીને. તો ડિપ્લોમા ઇન ફેશન ટેકનોલોજી 3જા નંબરનો અમે એટલે કે છેલ્લેથી 3જા નંબર એટલે કે 8મા નંબર ઉપર આપણે આપીએ છીએ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે શું દોસ્તો? તો ટેક્સટાઇલ એટલે જે કાપડ ઉદ્યોગ છે. કાપડ ઉદ્યોગ એટલે આજે દુનિયામાં સૌથી મોટામાં મોટી ચેલેન્જ છે કે કાપડ કેવી રીતે બનાવવા જેથી ઓછામાં ઓછું જે કહેવાય કે એનું વેઇટ હોય, ઓછામાં ઓછું એ પરસેવો જે કહેવાય કે પરસેવાને સૌથી સારામાં સારી રીતે એબ્સોર્બ કરે, એનું એરી હોય, હવાનું ટ્રાન્સલેશન પ્રોપર થતું હોય. તો આવા જે હાઈ ક્વોલિટીના જે કાપડ છે એ પણ આ લોકો ડિઝાઇન કરતા હોય છે જેને કહેવાય ટેક્સટાઇલ એન્જિનિયર. ઇવન જે નવા નવા પ્રકારના ફેબ્રિક આવે છે, નવી નવી ડિઝાઇનના જે કાપડ આવી રહ્યા છે એ લોકો આ એ પણ એની જ દેન છે. જો મિશન મંગલ તમે કોઈકવાર મૂવી જોયું હોય અને એની અંદર જે વુલવરિન કાપડ છે કે ભાઈ જે ગમે તેવી ઓપોઝિટ સાઈડ હોય તો એ જાતે પોતે જાતે જ સિલાઈ જાય. ધારો કે આપણે આ કાપડમાં મને અહીંયા કંઈક ક્રેક વાગી તો મારે એને ટાંકા લેવા પડશે. જ્યારે વુલવરિન નામનું એક કાપડ એવું છે કે જાતે જ પોતાના ફેબ્રિકને સીવી કાઢે છે. તો દોસ્તો આ પ્રકારના પણ જે ટેકનોલોજી છે એ પણ આ લોકોની દેણ છે.
તો તમને એની અંદર પણ રસ હોય, એની અંદર પણ રિસર્ચ કરવાનો શોખ હોય તો તમે ચોક્કસ એ લાઈન લઈ શકો છો. હવે એનાથી આગળ જઈશું સાતમા નંબર ઉપર, ડિપ્લોમા ઇન ઓટોમોબિલ એન્જિનિયરિંગ. ઓટોમોબિલ એટલે બટ ઓબ્વિયસલી આ શોખ તો બધાને હશે, ગાડીઓનો શોખ. તમે જોઈ શકો છો એ પ્રમાણે જો તમને રિયલી ગાડીઓમાં શોખ હોય, ગાડીઓમાં એટલે એને બહારથી નહીં પણ એ કેવી રીતે ચાલતી હશે, એની અંદર કયા કયા પ્રોબ્લેમ આવે, કેવી રીતે એને સોલ્યુશનમાં લાવી શકીએ, કેવી રીતે એન્જિન વર્ક કરે છે, એન્જિનમાં કયા કયા પાર્ટસ હોય છે, કયા કયા એમાં પ્રોબ્લેમ આવે તો એના સોલ્યુશન શું, જો પહેલેથી તમારા માઇન્ડમાં આ રીતની રૂચિ હોય તો તમે ચોક્કસ આ લાઈન લઈ શકો છો. દોસ્તો હું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આજે કરવા માંગુ છું કે આજે ઘણા બધા ઓટોમોબિલ એન્જિનિયર્સ પોતે પોતાની ગેરેજ બનાવી રહ્યા છે, હાઈટેક ગેરેજ બનાવી રહ્યા છે. સીધી વાત છે, આજે તમે જોવો છો કે પહેલા લોકોની પાસે ટુ વ્હીલર ગાડીઓનું પ્રમાણ અને આજનું ગાડીઓનું પ્રમાણ તમે જોઈ શકો છો. સીધી વાત છે કે જેટલી ગાડીઓ એટલા જ તમારી પાસે પૈસા. તમે જો સારા ઓટોમોબિલ એન્જિનિયર છો, હું ફરીવાર બોલું છું, સારા ઓટોમોબિલ એન્જિનિયર છો, તમારી અંદર આ ક્વોલિટી છે, તમે પહેલેથી જ ગાડીઓમાં તમને રસ છે, તો ચોક્કસ તમે આની અંદર પણ તમારું કેરિયર બનાવી શકો છો. મેં આગળ પણ વાત કરી એમ ડિપ્લોમા છે, ધોરણ 10 પછી છે, એટલે 3 વર્ષનો આ કોર્સ આવે છે, તમે સર્ટિફાઈડ એક ઓટોમોબિલ એન્જિનિયર થઈ શકો છો. ઘણી જગ્યામાં તમને જોબ મળવાના ચાન્સીસ છે કે શોરૂમના વર્કશોપની અંદર તમે પોતાનો પણ પોતાની ગેરેજ, હાઈટેક ગેરેજ સ્ટાર્ટ કરી શકો છો. ઇવન તમે કોઈ મોટી કંપનીની અંદર એઝ અ ડિઝાઇન એન્જિનિયર પણ તમે જઈ શકો છો. તો ઘણા બધા આની અંદર ચાન્સીસ છે, એટલા માટે અમે આને સૂચિમાં સાતમા નંબર ઉપર મૂકીએ છીએ. હવે દોસ્તો છે છઠ્ઠા નંબર ઉપર, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. જ્યાં ઘર, જ્યાં વાયર, ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એટલું મગજ રાખવાનું. જ્યાં દુનિયાની એક એવી મને બિલ્ડિંગ બતાવો કે જ્યાં લાઇટ સિસ્ટમ ન હોય, એ કોઈ મોટી ફેક્ટરી હોય, પોતાનું કોઈ મોટું ઘર હોય, બંગલો હોય કે નાનામાં નાની કોઈ ઝૂંપડી હોય, દરેકે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ કામ કરે. આ તો મેં સામાન્ય એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું, આના સિવાય કરોડો લાખો એવી જગ્યા છે કે જ્યાં જીનિયસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની ઓલ ટાઈમ ડિમાન્ડ રહેતી હોય છે. ડિપ્લોમા છે, ધોરણ 10 પછી છે, 3 વર્ષનો કોર્સ, તમને કંપનીમાં પણ જોબ મળી શકે છે. ઇવન જે તમે જ્યાં તમે લાઇટ બિલ ભરવા જાઓ છો, એટલે કે જીઈબીમાં પણ તમને આની અંદર ગવર્મેન્ટમાં પણ આમાં નોકરી મળવાના ચાન્સીસ ખૂબ બ્રાઇટ છે. એની સાથે સાથે તમે આની અંદર તમારું કેરિયર એ કક્ષાએ બનાવી શકો છો કે જ્યાં ખરેખર કહેવાય કે તમારી આગળ પાછળ હજારો માણસો હોય, તમારા હાથ નીચે હજારો માણસો હોય, તમે આમાં સારામાં સારી સ્કિલ મેળવી પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ કરી શકો છો. આજે તમારા ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રિશિયનને તમે 1 કલાક માટે બોલાવો તો પણ એ મિનિમમ 1,000 રૂપિયા 500 રૂપિયા લઈને જશે. તો વિચાર કરો કે પોતાની અંદર જસ્ટ સાલી વાયરોને ઓળખવાની સ્કિલ જો આ તમે 3 વર્ષમાં ડેવલપ કરી શકો તો ચોક્કસ 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 તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવું જોઈએ. આ હું તમને પર્સનલી રિકમેન્ડ કરીશ. એની સાથે સાથે હવે આપણા નેક્સ્ટ જે છે એના ઉપર આપણે જઈએ તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. આના વિશે વર્લ્ડ વાઇડ એક જ વાત છે કે મિકેનિકલ એટલે એવરગ્રીન લાઈન. વાત પણ સાચી છે દોસ્તો, મિકેનિકલ કર્યું હોય તો કોઈ પણ જગ્યાએ તમે એડજસ્ટ થઈ શકો છો. મિકેનિકલ એક એવી બ્રાન્ચ છે જેને બધા જ સ્વીકાર્ય છે, બધા જ લોકો એને સ્વીકાર કરે છે અને એને પણ બધા લોકો ગમે પણ છે. મતલબ આ એક એવી બ્રાન્ચ છે જેની અંદર તમે તમારું ઇનોવેશન પણ મૂકી શકો છો, જેની અંદર તમે તમારી સ્કિલ પણ ડેવલપ કરી શકો છો, જેની અંદર તમે ધારો એટલું કાર્ય તમારા મગજ પાસેથી લઈ શકો છો. આજે તમે તમારી આસપાસ જેટલા પણ ઓબ્જેક્ટ જોઈ રહ્યા છો એ કોક ના કોક મિકેનિકલ એન્જિનિયર, એમાં પણ જે ડિઝાઇનમાં એક્સપર્ટ છે. આના માટે હું સ્પેશિયલ એક અલગ વિડીયો બનાવવાનો છું કે દરેક બ્રાન્ચમાં એવી કઈ ક્વોલિટી તમારી અંદર હોવી જોઈએ, તમને અંદરથી એવું કેવી ફિલિંગ આવતી હોવી જોઈએ કે ભાઈ હું આમાં જઉં. મારા કાકા, મામા, ફઈ, ફુવા આ બધા જો તમને સજેશન ના આપે ને તમે તમારા દિલનું સાંભળો એવું તમને પર્સનલી રિકમેન્ડ કરીશ. જેથી હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું એટલે મારો સોફ્ટ કોર્નર થોડો આ બાજુ વધારે છે, પણ આને અમે સૂચિમાં હજી થોડા એક લો લેવલ ઉપર રાખી છે, પાંચમા નંબર ઉપર રાખી છે. તો મિકેનિકલ એન્જિનિયર પણ 3 વર્ષનો કોર્સ છે, તમે કરી શકો છો. એના પછી છે ચોથા નંબર ઉપર સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર. તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરવા માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. કેમ? કારણ કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર્સની અત્યારે ઓલ ટાઈમ હાઈ ડિમાન્ડ છે.
તમે સારામાં સારી કંપનીઝની અંદર પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકો છો, એની સાથે જે ઘર ને બિલ્ડિંગ્સ બધું બનતું હોય છે ત્યાં પણ તમે પોતાની રીતે સેટઅપ કરી શકો છો, ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. ઇવન આની અંદર આવતા જે સોફ્ટવેર છે તો એ સોફ્ટવેર્સમાં પણ તમે તમારી જો સારી ગ્રીપ ડેવલપ કરો તો એમાં પણ તમને કંપનીઝ હાયર કરતી હોય છે. ઇટ મીન્સ કે અત્યારે આવનારા સમય માટે સિવિલ એન્જિનિયર્સ એક સારામાં સારી ચોઇસ રહેશે. 3 વર્ષનો કોર્સ ડિપ્લોમા 10 પછી થાય. આગળ વાત કરીએ, હવે જઈ રહ્યા છીએ આપણા ટોપ 3 કોર્સિસ માટે જે 2020માં ધૂમ મચાવવાના છે. સારામાં સારા ટકા હોય, ડિપ્લોમા લેવાની ઈચ્છા હોય તો આ 3 કોર્સ વિશે ચોક્કસ વિચારજો. ખૂબ મહેનત કરીને તમારી માટે આ 3 કોર્સ અમે લાવ્યા છીએ. તો એમાં છે 3 નંબરનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોર્સ ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ. આજે દુનિયાની બધી જ ઓબ્જેક્ટ, દુનિયાના બધા જ વસ્તુ હાઈએસ્ટ પ્લાસ્ટિક તરફ જ છે, ફેબ્રિક તરફ જ, ફાઈબર તરફ જ છે, પ્લાસ્ટિક તરફ જ છે. તો પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં પ્લાસ્ટિક સાથે કેવી રીતે ખેલ રમત થાય, પ્લાસ્ટિકનો કેવી રીતે તમે ઉપયોગ કરી શકો, પ્લાસ્ટિક શું છે, એનાથી શું શું બનાવી શકો, આજે તમે ધ્યાનથી જુઓ તો આજે તમારા મોબાઈલથી લઈ તમારા પંખાથી લઈ તમારા ગાડીઓની બોડીથી લઈ બધી જ જગ્યાએ પ્લાસ્ટિક છે. તમને નવી લાગે સર ગાડીની બોડીમાં પ્લાસ્ટિક, બિલકુલ સાચી વાત છે. ધ્યાનથી જોશો, કોકવાર ભણશો, અભ્યાસ કરશો ડિટેલમાં તો ચોક્કસ ખબર પડશે. ઇવન હવે આ લોકો તો જે સ્પેસ શટલ છે એની અંદર પણ એ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ કરી રહ્યા છે. ઇવન તમે જે બોટમાં જાઓ છો, સ્ટીમર્સ જેને કહી શકાય, શું નથી, આ દુનિયામાં ઓલમોસ્ટ બધું જ પ્લાસ્ટિક ઉપર છે. કારણ એક તો એનો નાશ થતો નથી, બીજું કે તમે એને રિન્યુ કરીને એનો યુઝ કરી શકો છો. એ જેટલી વાર તમે એને બનાવો એટલી વાર એ નવ ને નવા રૂપમાં તમે એને મેળવી શકો છો. તો આ જે નવા નવા રૂપમાં તમારી સામે પ્લાસ્ટિક મૂકવાની જે તમારી આજુબાજુ જે આપણું કલરફુલ દુનિયા બનાવવાની જે આપણે કહેવાય કે જે લોકોએ આ કરામત કરી છે એ લોકો પ્લાસ્ટિક એન્જિનિયર છે. બહુ જ લિમિટેડ સીટ છે આની પાસે આની માટે, તો ખાસ 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 આના ઉપર ધ્યાન આપજો. હોશિયાર છો, સારી જગ્યાએ કેરિયર બનાવશે તો ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ બેસ્ટ, ટોપ 3માં 3 નંબર ઉપર. બીજા નંબર ઉપર જે અત્યારે સૌથી વધારે એનો જે બ્રાઇટ ચાન્સ છે ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ. તો ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ માટે આ વખતે ચોક્કસ 2020માં પડાપડી થવાની છે. આવનારા સમયમાં પણ આ જ કોર્સ અમારા ટોપ 3 કેલેન્ડરમાં જ રહેશે, કારણ કે અમારો સર્વે એવું કહે છે કે કેમિકલ એન્જિનિયરિંગની ડિમાન્ડ જે છે અને એમાં જે એન્જિનિયર્સની ડિમાન્ડ છે એ ઓલ ટાઈમ હાઈ છે. અત્યારે જેટલી એ લોકોની ડિમાન્ડ છે એના કરતા લોકો ઘણા 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 ઓછા છે. અને એમાં પણ જો તમે ક્વોલિટી પીપલ છો, સારું બ્રેન, મહેનત કરવાની જબરજસ્ત તાકાત, એન્થુઝિયાસ્ટિક નેચર છે તમારો, તો ચોક્કસ તમારે કેમિકલ એન્જિનિયર તરફ વિચારવું જોઈએ. લિમિટેડ સીટ્સ ગુજરાતમાં અવેલેબલ છે તો ચોક્કસ એના તરફ ધ્યાન આપજો. અત્યારે સર્ચ મારશો ગૂગલમાં તો પણ એના વિશે ઘણું બધું તમને માહિતી મળશે. તો ચોક્કસ 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 ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ ટોપ 3માં અમે સેકન્ડ રેન્ક આપીએ છીએ. આ વખત જેને ટોપ 3માં પહેલા નંબર ઉપર અમે આને જેને પોસ્ટ મૂકીએ છીએ એ છે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. કારણ કે કોરોનાની અંદર ખૂબ 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 અનુભવ આપણે કરી લીધા છે કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છેલ્લા 2-3 વર્ષથી ટોપ પર છે અને આવનારા સમય પર પણ ટોપ પર રહેવાનું. એનું એક સિમ્પલ સાદું કારણ છે, જે તરફ ઇન્ડિયા ગતિ કરી રહ્યું છે, આપણે ઇન્ડિયામાં રહેવાનું છે, ઇન્ડિયામાં ડિગ્રી લેવાની છે, તો ત્યાં જ વિચારવું જોઈએ. જે તરફ ઇન્ડિયા ગતિ કરી રહ્યું છે, ટોટલ વસ્તુ ડિજિટલાઇઝેશન પર આવી રહી છે. આજે મારા વિડીયો તમે આખા ગુજરાતના કોઈ પણ ખૂણામાં બેસીને સાંભળી રહ્યા છો તો એ કોઈક ના કોઈકનું કારણ એટલે કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી એન્જિનિયરિંગ આ બંનેની અંદર ચોક્કસ ચોક્કસ આ બંને જુદી જુદી ફિલ્ડ છે. આઈટી એન્જિનિયરિંગ પણ જુદું છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ જુદું છે. પણ ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે કમ્પ્યુટર રિલેટેડ જે કોર્સિસ છે એ આ વખતે ડિપ્લોમાની રેન્કમાં ટોપ પર આવવાના છે. તો ચોક્કસ 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 તમે જો આઈટી અને કમ્પ્યુટરમાં ડિફરન્સ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો, હું એના ઉપર આખો એક અલગ વિડીયો બનાવીને તમારી કન્ફ્યુઝન ચોક્કસ દૂર કરીશ. પણ કમ્પ્યુટર રિલેટેડ જે આ કોર્સિસ છે એ ચોક્કસ આ વખતે બાજી મારવાના. તો આ હતી અમારી ટોપ 10ની લિસ્ટ. આશા રાખું છું કે તમે આ વખતે તમારો કેરિયર પસંદ કરતી પહેલા અમારો વિડીયો ચોક્કસ જોજો. તમારી આસપાસ જેટલા પણ 10th ના સ્ટુડન્ટ છે, તમારી આસપાસ જેટલા પણ લોકો છે, તમને ખાસ પ્રાર્થના કરું છું, એક રિક્વેસ્ટ કરું છું કે જે ભૂલ આપણાથી થઈ હતી તમને ગાઈડ કરવા વાળું કોઈ નહોતું, હતું તો કોણ, કાકા મામા ફૈફુઆ, જાતે તો આપણે ડિસિઝન લીધું જ નથી. તો જો જાતે ડિસિઝન લેનાર કોઈ આજુબાજુ દેખાય
તમને એવું લાગતું હોય કે આ વિડીયોથી કોઈકની મદદ થશે તો ચોક્કસ આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો એ રિક્વેસ્ટ સાથે. જય હિન્દ.